તેનીવાડા ગામે જહલરામ પરિવાર દ્વારા માતાજીના ભુવા પ્રકાશભાઈના જન્મદિવસ નિમિત્તે અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો. આજરોજ નવા વર્ષે તેનીવાડા ગામમાં જાગતી જોયે તેવા જાહલધામ ખાતે ભુવાજી પ્રકાશભાઈના જન્મદિવસ નિમિત્તે ભુવાજી પ્રદીપભાઈ અને જાહલધામ પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં માતાજીના સાનિધ્યમાં આજથી જાહલધામ ખાતે અન્નક્ષેત્રનો શુભારંભ કરાયો. આ પ્રસંગને યાદગાર બનાવવા ઋષિવંશી સમાજના સંસ્થાપક માનનીય હેમરાજભાઈ પાડાલિયાના હસ્તે અન્નક્ષેત્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુંબઈ મંડળના પ્રમુખ રમેશભાઈ પારેખ અને બચુભાઈ ભાટી, મુકેશભાઈ સિપોર, ભગવાનભાઈ વિઠ્ઠલપરા અને ભરતભાઈ પત્રકાર, ટીડીઓ ચંપકભાઈ લીંબાચિયા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ દૂર દૂરથી આવેલા માતાજીના ભક્તો ઉપસ્થિત રહી આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે માતાજીના ભુવાજીને ભક્તો દ્વારા અઢળક શુભકામનાઓ આપવામાં આવી હતી. હેમરાજભાઈ સાહેબ દ્વારા આ પ્રકારના કાર્યના શુભારંભ માટે શુભકામના પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન જાહલધામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ભરત લીંબાચિયા, ચડેશ ટીવી, સિદ્ધપુર. સાહેબ, આજે તો કંઈ કહેવાના શબ્દો જ બાકી નથી. એવો માતાજી એટલો આનંદ કરાવ્યો છે, અણધાર્યું જે અતિથિ કહેવાય એ લોકોની જે મુલાકાત થાય, અને હેમરાજભાઈ પ્રકાશભાઈ જે ભુવાજી, હું આજે ખરેખર ધન્ય થઈ ગયો. અને આ બધું જોઈ અને સાંભળીને ખૂબ આનંદ થયો, અને માતાજી એમના પરિવાર ઉપર ખૂબ સારા આશીર્વાદ આપે એવી માતાજીને હું છું. મારું નામ દેવેન્દ્ર લીંબાચિયા છે. હું અહીંયા છેલ્લા 7-8 વર્ષથી માતાજીના ગામે અહીંયા આવું છું. મારે માતાજી મતલબ જે કહેવાય કે રંગથી લઈને રાજા સુધીની સગવડ બધી મને માતાજીના વળતા દિવસો કર્યા છે. મારે 5 વર્ષની બેબી પણ છે. નવરાત્રી વખતે માતાજી મને તારીખ સમય સાથે નક્ષત્ર અને બધું સાથે મને માતાજી તારીખ લખાવી હતી મને, અને એ દિવસે મારે અત્યારે 12 દિવસનો દીકરો પણ છે. અત્યારે માતા અને બાળક બંને તંદુરસ્ત ને હેલ્ધી છે. મારા મેરેજ વખતે મુહૂર્ત જોવડાવ્યું ને ત્યારે અમારા જોડે પૈસા નતા, અને અમે અહીંયાથી દોઢ લેવડાવ્યું ને પછી જ અમારું કામ સક્સેસ થયું. પછી તમારા મેરેજ ની અંદર વિના વિઘ્ને સંપૂર્ણ થયા. શું નામ આપનું? કાજલ પારેખ. કયા ગામથી આવો છો? અગાર પાટણ. ઓકે. એના માતા પિતાના આશીર્વાદથી જે આજે પોતાનો જન્મદિવસ જન્મ સિદ્ધ કરવા માટે એક બહુ ખૂબ શુભ કાર્યનું આજે એક શરૂઆત થઈ ગઈ છે. એ શરૂઆતની અંદરમાં અનુક્ષેત્ર કરી અને લોકો ભૂખ્યા લોકોને ભોજન આપવું એવું એક એનું જે સેવાકીય કાર્ય છે એ દીપી ઉઠે એ માટે, અને માં જહુના ધામની અંદરમાં આજે ઘણા દુખ્યા લોકો આવતા હોય છે, એને દુઃખ દર્દ એના માની પાસે પ્રાર્થના કરીને ભુવાજી ખૂબ જ બધાના દુઃખો દૂર કરે છે. અને એ આ સંખ્યા તમે જોઈ શકો છો, બધા માના આશીર્વાદ લેવા અને ભુવાજીને આશીર્વાદ દેવા માટે આજે અલગ અલગ ગુજરાતભરમાંથી લોકો આવેલા છે. અને આ અન્નક્ષેત્ર ચાલુ કરી અને મા જહુનું એક જબરજસ્ત રીતે એક નામ રોશન કરશે એવી અમે બધા માને પ્રાર્થના કરીએ છીએ. અને અચ્છા, અહીંયા કેમ આવ્યા હતા આજે? જાહલધામના જહુમાના અને સધી સુંદામાના દર્શન આવતા હતા. મારો પહેલા થોડીક અમારા વડવાઓથી માતાઓની અસમન ચાલતી હતી, એમાં અમે અટવાઈ ગયેલા, અને પ્રકાશભાઈ ભુવાજીનું નામ સાંભળ્યું. અમે કોન્ટેકમાં તો અમે અમને બોલાયા તો અમને ઘણો એવો ફાયદો થયો, અને અમારા કુટુંબમાં એકદમ શાંતિ થઈ. અને અહીં આવવાથી અમને બીજા બી એકદમ પરિવાર સેવાકીય કાર્યો કરીએ છીએ. મારા જાલધામના આગળ આવનાર તમામ વ્યક્તિઓની મારી બહુ જોડણી અપેક્ષાઓ આશીર્વાદ થકી પાર પાડે છે. અમે એમનો કોળીઓ એમના જઠરાગ્નિ સુધી જાય એ આશીર્વાદ લેવા માટેનું અમે આ કાર્ય ચાલુ કર્યું છે. ભૂતકાળમાં અમારું આયોજન એવું છે કે જે નિરાધાર લોકો છે, જેનો ચૂલો નથી સળગતો, એમની ટિફિન સેવા ચાલુ કરવાનું પણ અમે વિચારી રહ્યા છીએ. મૂળ ટૂંકમાં સેવાના ભાવ સાથે મારું પૂરું જાહલધામ કામ કરી રહ્યું છે. અચ્છા, માતાજી જે જાહલ જહુ માતા ખરો,
એમને તમે આ કાર્ય કરવાની પ્રેરણા કઈ રીતે મળી માતાજી તરફથી? મંદિરે આવનાર તમામ લોકોની વાતો વેદનાઓ સાંભળી અને મને એમ થયું કે ખરેખર આ દુનિયામાં કેવી કેવી વિતમણાઓ છે, એ વેદનાઓ સાંભળી અને વેદનાઓના અવાજ અમારે કાન સુધી પડતો અમને આ વિચાર આવ્યો કે ખરેખર અન્ન ક્ષેત્ર આપણે ચાલુ કરવું જોઈએ, જેથી આપણા ત્યાં આવનાર બીજા કોઈ ગરીબો હોય, કોઈ ભૂખ્યો આપણા ત્યાં. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળની ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ બગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.